નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ સંસ્કૃત પ્રેમીઓ કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ બાર સંસ્કૃત પદ્યપાઠ પાઠ એક વેદામૃતમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો વેદામૃતમની અંદર આપેલા છ શ્લોકો પ્રાર્થના સ્વરૂપે પ્રણામાંજલિ સ્વરૂપે સંકલ્પ સ્વરૂપે અને ઉપદેશ સ્વરૂપે આ પ્રમાણે છે પ્રથમ પ્રણામાંંજલિ પ્રમા અંતરીક્ષું ઉત ઉદરમ દિવમ યક્રિમૂર્ધાન अ॒स्मे ज्येष्ठाय ब्रह्मणे नमः यस्य सूर्यश्च चक्षुश्च चन्द्रमाश्च पुनर्नमः अग्निं च यश्चक्रे आस्यम् तस्मि ज्येष्ठाय ब्रह्मणे नमः प्रार्थना इन्द्रं श्रेष्ठानि द्रविणानि देहि चित्तिं दक्षस्य सुभगतमस्मि पोषं रीणाम् अनिष्टं स्वात्मानं वाच सुदिनत्वं मह्यां मेघां मे वरुणो ददातु मेघाम् अग्नि प्रजापति मेघाम् इन्द्रश्च वायुश्च मेघां ध्याता ददातु मे स्वाहा सङ्कल् सुशारथीनयिमस्मानिं यत् मनुष्यानेन अभिषुभिवार्जीनयत्प्रतिष्ठं यदचिरं जविष्टम् तन्मे मनसि मशङ्कल्पमस्तु वेदोपदेश मोघमन्नं विन्दन्ते अप्रचेता सत्यं ब्रवीमि वद सतस्यं नार्यणं पोषन्ति नोषायम् કેવલાધો ભવતી કેવલાદી મિત્રો આ પ્રમાણે વેદામૃતમના છ શ્લોકો ધોરણ બાર ના સંસ્કૃત ના પદ્ય પાઠ એક ની અંદર આપવામાં આવ્યા છે આ શ્લોકો માટે જો થોડી પૂર્વ ભૂમિકા જોઈએ તો પૂર્વ ભૂમિકાની અંદર પ્રસ્તાવના રૂપે આપણી સામે વૈદિક સાહિત્ય આવે છે સંસ્કૃત ભાષામાં આજે જેટલું વૈદિક સાહિત્ય છે એટલું કોઈ સાહિત્ય ઉપલબ્ધ નથી આ વૈદિક સાહિત્ય સંહિતા બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક અને ઉપનિષદ એમ ચાર ભાગમાં વહેંચાયેલું છે બ્રાહ્મણ ગ્રંથો સંહિતામાં સમાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે આ બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતા ગ્રંથોમાં સંગ્રહિત મંત્રનો અર્થ બતાવીને તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવે છે આ મંત્રોમાં મનુષ્ય ભક્ત રૂપે પરમાત્માને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના દ્વારા પોતાની લાગણી પોતાની ભાવના વ્યક્ત કરે છે અહીં વિનયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયા મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય છે તે બતાવવાનો છે વૈદિક પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રથમ પ્રણામાંજલિ ત્યારબાદ પ્રાર્થના સંકલ્પ અને વેદોપદેશ એ ચાર શીર્ષકથી ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદના છ મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે મિત્રો પ્રણામાંજલિનો મતલબ છે કે મનુષ્ય ભક્તિભાવ રૂપે પરમાત્માને પોતાનું જીવન સમર્પિત કરે છે એમના ચરણોમાં પ્રણામ કરે છે વંદન કરે છે અને પ્રાર્થના દ્વારા એ પોતાની ઈચ્છાઓની તૃપ્તિ માટેની માંગણી કરે છે જ્યારે એ ઈચ્છાઓની માંગણી કરવા માટે એને કર્મ કરવું પડે છે અને કર્મ કરવા માટે એને જ્યારે સંકલ્પ લેવો પડે છે તો પેદામૃતમના ત્રીજા ભાગમાં સંકલ્પ અને સંકલ્પ પછી જે કાર્ય ઉત્પન્ન થાય છે એ કાર્યનીના પરિણામમાં વેદના કયા ઉપદેશનો સાર પ્રગટ થાય છે તેની ચર્ચા કરવામાં આવે છે આ કારણે જ અહીં પ્રથમ છે તે અને એ અંદર બ્રહ્મદેવ પ્રજાપિતા બ્રહ્માને પ્રાર્થના કરવામાં આવે છે પ્રણામ કરવામાં આવે છે પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં બે મંત્રો મૂક્યા છે પ્રથમ મંત્રમાં એકી સાથે છ બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેઘા યાને કે બુદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના પછી સંકલ્પ વ્યક્ત કરે છે અને છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે જે માનવ માત્રને માટે લાગુ પડતો ઉપદેશ છે આ બધા મંત્રોમાં રહેલું ભાવતત્વ વ્યક્તિના દૈનમ દિનમ રોજબરોજના રોજ બરોજના જીવનમાં કેવી રીતે ગુણ થાયેલું છે તેની સમજ આપે છે વળી આ ભાવ તત્વ બધા જ કાળમાં અને બધા જ સમયમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો સ્થળ કે કાળનો કોઈ જ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી તો આ રીતે આજના દિવસ માટે આપણે જે વેદામૃતમ મતલબ કે વેદોનું અમૃત સમાન જે આ છ શ્લોક કહેવાય છે કે વેદોની અંદર લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં આવા અમૃત ભરેલા શ્લોકો છે ઉપદેશાત્મક છે સંકલ્પ લેવનાવનારા છે પ્રાર્થના કરવા માટેના છે તો એમ પૈકીના માત્ર છ જ શ્લોકોનું આપણે ગાન કર્યું આ ગાન કર્યા પછી એક એક શ્લોકના મતલબને આપણે સમજીશું અને ત્યારબાદ એનું ભાષાંતર આપણે કરીશું